નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન. ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી, આ વાત કરી છે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે. અંબાલાલે વરસાદ અંગે મોટું અનુમાન લગાવ્યું છે. વીસમી તારીખે લગભગ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધીમાં જવાની શક્યતા રહેશે અને ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ કેરળથી કર્ણાટક સુધી ભારે વરસાદ કરશે અને ધીરે ધીરે ત્યાંમાંથી કન્વર્ટેડ થતાં લો પ્રેશર બનશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે. આગળ લો પ્રેશરની ગતિવિધિથી ગુજરાતના કેટલાક ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની પણ શક્યતા રહેશે. તો અંબાલાલના મતે બે વરસાદી સિસ્ટમ 4 દિવસ બાદ 10 દિવસ સુધી ગુજરાતની ધરતીથી તરસ છીપાવશે. પચીસમી તારીખની આસપાસ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ બનશે, તેની અસર પણ લગભગ ગુજરાત તરફ થશે. ગુજરાતના ભાગોમાં તારીખ 4 બાદ 25-30માં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, એટલે વરસાદ ગયો નથી. તારીખ 23 પછી પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જે જગ્યાએ પડે તે જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમમાં જે મજબૂત છે એ 1 તારીખ અરબી સમુદ્રની તારીખ 20-25 અને બંગાળ ઉપસાગરની તારીખ 25-30માં આ બે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે અતિભારે ક્યાંક હળવો ક્યાંક સારો ક્યાંક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. તો આ વરસાદ ક્યાં અને કેવો પડશે તેની આગાહી પણ અંબાલાલે કરી છે. ક્યાંક ભારે ક્યાંક હળવો ક્યાંક વધુ વરસાદ લાવી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા અરબી સમુદ્રની શાખા અને બંગાળની ઉપસાગરમાં જે સિસ્ટમ બને છે તેના કારણે રહેવાની શક્યતા રહેશે. અંબાલાલે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે પણ મોટી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં તારીખ 20-25માં ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતા રહેશે, અલબત્ત કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં વરસાદ લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ 25 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થશે અને 24 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેતા અમદાવાદમાં લગભગ 25 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે, એટલે 30 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદ વધી શકવાની શક્યતા રહેશે. તો અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં મનરેગા યોજનામાં મોટા કૌભાંડનો આક્ષેપ મુકાયો છે. બારોબાર પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. મૃતક મહિલાના નામે પૈસા ઉપાડી લીધા, મૃત્યુ પામ્યાના 75 દિવસ સુધી વેતન ફાળવાયું. સરપંચ તલાટી સહિત અધિકારીઓનું કૌભાંડ હોવાનો પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે. વડોદરા તાલુકાના સમસાબાદ ગામની મહિલા મૃત્યુ બાદ પણ વળતર મેળવતી રહી. ગંગાબેન રાવજીભાઈ પટેલિયાના નામે 17,925 રૂપિયા અન્ય વ્યક્તિએ ઉપાડી લીધા, તો 75 દિવસની હાજરી ભરી પૈસા ઉપાડી લીધા. સરપંચ તલાટી સહિત અધિકારીઓએ ભેગા મળીને કૌભાંડ આચર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગામના અન્ય લોકો પાસે કામ કરાવ્યા બાદ જોબ કાર્ડ ન ફાળવાયું, હજારોનું કૌભાંડ લાખો રૂપિયાનો આંકડો વટાવે તેવી શક્યતા છે. તાલુકા વિકાસ અધિકારીએ વરણામાં પોલીસ સ્ટેશને નોંધાવી છે ફરિયાદ. 2022 સુધીમાં મનરેગા યોજનામાં કામ કરેલું હતું, એનો જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ તલાટી સરપંચે આપ્યો નહીં અને અમારા પૈસા ડાયરેક્ટ ખાતામાંથી ઉપાડી લીધા. મારી સાસુ મારી સાસુ મળી જતા હતા પૈસા, એમને લોકોએ ઉપાડ્યા, મેસેજ પડ્યો મારા છોકરાના મોબાઈલ પર, કાઢી નાખો અને પૈસા લોકો ખાઈ ગયા. પછી આધાર કાર્ડ ના. તો મહેસાણા જિલ્લામાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું છે. વિજાપુરના ફુદેડા ગામમાં 2019થી મનરેગા અંતર્ગત ગ્રામજનોના જોબ કાર્ડ બન્યા છે, પરંતુ આ ગ્રામીણ મજૂરોએ આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગામાં કામ કર્યું નથી. તેમ છતાં તેમના નામના બેંક એકાઉન્ટ ખુલ્યા અને મજૂરીના પૈસા પણ ચૂકવાયા, પરંતુ તે પૈસા મજૂરો સુધી નહીં અન્ય કોઈ વ્યક્તિ બારોબાર ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું. કોઈ વ્યક્તિ દ્વારા ગ્રામજનોને ભોળવીને બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, પરંતુ એટીએમ કાર્ડ તેમને અપાયા ન હતા.
તેથી ગામ લોકોના એટીએમ કાર્ડથી અજાણ્યા ઠગબાજોએ આ મનરેગાના પૈસા ઉપાડી લીધાનું ખુલ્યું છે. ગામના એક જાગૃત નાગરિકે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી છે. આ મામલામાં યોગ્ય તપાસ થાય તો અનેક જવાબદાર અધિકારી સપડાઈ શકે છે. લોકોએ તટસ્થ તપાસની માંગ કરી છે. જોબ કાર્ડ બની ગયા છે, અમારા ખાતા ખુલી ગયા છે, એટીએમ અમને આપી નથી, અમારા પૈસા ખરા ને એ ખાતામાંથી બીજા લોકોએ ઉપાડી લીધા છે અને અમને એમને કીધું હતું કે કામનું સારું કામ કરશું એમ કરીને ખાતા ખોલવા માટે લઈ ગયા, પણ અમને ખાતા ખોલીને એટીએમ આપ્યા જ નથી કે અત્યાર સુધી કોઈ પૈસો આવ્યો જ નથી. અમારા ખાતામાંથી 70-75 હજાર રૂપિયા લોકોએ ઉપાડી લીધા છે. કોને બનાવીને કોણ લઈ ગયેલું એ તો કોઈ ખબર નહીં, પણ ઇન્કા ગામનું કામ કરશું, ગામનો નાળિયો કરશું, ગામના રોડ કરશું, એ રીતે ખાતો ખોલાવા લઈ ગયા. ખાતો ખોલી અને પછી અમને મોકલી દીધા પાછા. તો મનરેગાની વિગત જોતા માલુમ પડે છે કે અમારા ગામમાં 200 જેટલા જોબ કાર્ડ બન્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર એક પણ વ્યક્તિએ કામ નથી કર્યું. ફક્ત ને ફક્ત ચોપડા ઉપર ઓનલાઈન કામ દર્શાવી દીધું છે કે આ લોકોએ કામ કર્યું છે અને એ લોકોના ખાતામાં પૈસા પણ આવેલા છે, પણ એ લોકોને મળ્યા નથી. તો શાળામાં સતત 7 દિવસથી ગેરહાજર શિક્ષકોની યાદી તૈયાર થઈ છે. શિક્ષકોની અનિયમિતતા પર શિક્ષણ વિભાગનો સપાટો. શિક્ષણ વિભાગે ગેરહાજર શિક્ષકોની યાદી બનાવી. રાજ્યમાં કુલ 1,039 શિક્ષકો એક સપ્તાહથી ગેરહાજર. સૌથી વધુ બનાસકાંઠાના 88 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર. સૌથી ઓછા નર્મદામાં 1 શિક્ષક 7 દિવસથી ગેરહાજર. બનાસકાંઠા બાદ કચ્છનો ક્રમ 86 શિક્ષકો ગેરહાજર. ચોથા ક્રમે ગાંધીનગર જિલ્લો 73 શિક્ષકો ગેરહાજર. અમદાવાદ શહેરમાં 61 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર. અમદાવાદ ગ્રામ્યમાં 47 શિક્ષકોની 7 દિવસથી ગુલ્લી. ફક્ત 2 જિલ્લામાં સિંગલ ડિજિટમાં ફિગર. નર્મદામાં 1, ભરૂચમાં 3 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર. મોટા શહેરોમાં ગુલ્લીમાં સૌથી ઊંચો ક્રમ ગાંધીનગરનો. ગાંધીનગરમાં 73 શિક્ષકો સતત 7 દિવસથી ગેરહાજર. ગાંધીનગર બાદ વડોદરાનો ક્રમ બીજો. 63 શિક્ષકો સૌથી ઓછો આંકડો. રાજકોટનો 8 શિક્ષકો ગેરહાજર. ગુલ્લીમાં અમદાવાદ શહેરનો ક્રમ ત્રીજો છે. 61 શિક્ષકો મોટા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ ગુલ્લીબાજો. તો બનાસકાંઠાની ખાલી પડેલી વાવ બેઠક અંગે ગરમાવું. ખાલી પડેલી વાવ બેઠક પર હાલથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વાવની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા ગરમાવો જોવા મળ્યો છે. સાંસદ ગેનીબેને હાથ છોડેલાઓને ઘર વાપસીનું આમંત્રણ આપ્યું છે. લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મહેશ દવેને આપ્યું કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ. મહેશ દવે 2017માં ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા અને 2023માં ફરી કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળ્યા હતા. વાવની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા આમંત્રણ આપ્યું. લાખણીના લાલપુર ગામમાં ગેનીબેનનો સન્માન સમારોહ હતો, ત્યાં તેમણે આ વાત કરી છે. કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી